લેસન 5 ગતિના નિયમો. મિત્રો, તમે ન્યૂટનના ગતિના નિયમો ધોરણ 9માં ભણી ગયા છો. ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા. આ ગતિના નિયમોનો અને ઘર્ષણનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાનો છે. પણ સૌપ્રથમ એક અગત્યની ભૌતિક રાશિનો ફરી એકવાર ઉલ્લેખ કરી દઈએ. બીજા ચેપ્ટરમાં વાત કરેલી છે વેગમાન. વેગમાન કોને કહેવાય? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. અને આ વેગમાન એટલે આપણે રેખીય વેગમાનની વાત કરીએ છીએ. અહીં રેખીય ગતિની ચર્ચા કરીએ છીએ એટલે વારંવાર આપણે રેખીય શબ્દ નહીં વાપરીએ. તો રેખીય વેગમાન પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન પી વડે દર્શાવીએ છે. પદાર્થનું દળ એમ હોય અને વેગ વી હોય તો વેગમાન એમ વી થાય. વેગમાન એ સદિશ રાશિ છે અને સ્વાભાવિક છે કે તે વેગની દિશામાં જ હોય, એટલે તમે સદિશ સ્વરૂપે આમ દર્શાવી શકો. દળ એ અદિશ છે. વેગમાનનો એકમ યાદ કરી લઈએ તો તે થાય કેજી મીટર પર સેકન્ડ. ન્યૂટનના ગતિના નિયમોમાં આપણે વારંવાર વેગમાનની જરૂર પડશે એટલે વેગમાનને યાદ રાખવાનું. દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. હવે ન્યૂટને જે ગતિના 3 નિયમો આપ્યા એમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, એમ દર્શાવે છે કે પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ હંમેશા સ્થિર રહે છે અને ગતિમાં રહેલો પદાર્થ અચળ વેગથી ગતિમાં રહે છે. મિત્રો, પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે, હવે જો આપણે અહીંયા એવું નથી કહેતા કે બળ ના લાગતું હોય, બળ ભલે લાગતું હોય પણ બળો એવી રીતે લાગતા હોય કે એનો સદિશ સરવાળો શૂન્ય થતો હોય, તો એવી સ્થિતિમાં સ્થિર પદાર્થ હંમેશા સ્થિર જ રહેશે. કોઈ સ્થિર પદાર્થ હોય અને તમે એના પર બે બાજુથી બળ લગાડો કે પરિણામી બળ શૂન્ય થાય તો એ સ્થિર જ રહેશે. અને ગતિમાં રહેલો જે પદાર્થ છે એ અચળ વેગથી ગતિમાં રહેશે કારણ કે એમાં કોઈ જાતનો પ્રવેગ ઉત્પન્ન નહીં થાય, પરિણામી બળ શૂન્ય છે. આ જે નિયમ છે એ પદાર્થનો એક અગત્યનો ગુણધર્મ જાહેર કરે છે જેને જડત્વ કહેવાય. ન્યૂટનનો પ્રથમ નિયમ પદાર્થના જડત્વના ગુણધર્મને રજૂ કરે છે. આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે કોઈ જડ જેવો છે એટલે હાલે ચાલે જ નહીં, ગમે તેટલું કરો, એવું આ પદાર્થનો જડત્વનો ગુણધર્મ છે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એની જડતા દર્શાવે છે. ગતિમાં હોય તો ગતિમાં જ રહે અને સ્થિર હોય તો સ્થિર જ રહે, એટલે આ જડત્વનો ગુણધર્મ જાહેર કરે છે એવું કહી શકાય.
ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એમ કહે છે કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો દર તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો દર, રેખીય વેગમાનના ફેરફારનો સમય દર એવું ઉમેરીએ, કારણ કે સમયને અનુલક્ષીને ફેરફારનો દર આપણે મેળવીએ છીએ, તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. તો વેગમાનના ફેરફારનો સમય દર એટલે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. જો ડેલ્ટા ટી સમયમાં વેગમાનમાં ડેલ્ટા પી જેટલો ફેરફાર થતો હોય તો વેગમાનના ફેરફારનો દર થાય ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તે પદાર્થ પર લાગતા બળ જેટલો અને બળની દિશામાં હોય. એટલે અહીંયા આપણે સદિશ રાશિ બતાવી શકીએ. હવે આ ફેરફારનો સરેરાશ દર થયો, એટલે અહીં જે મળે ખરેખર સરેરાશ બળ મળે. તાત્ક્ષણિક બળ મેળવવું હોય તો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લઈએ તો લખી શકીએ ડીપી વાય ડીટી. હવે પી બરાબર એમવી દળ અને વેગના ગુણાકારને વેગમાન, જો આપણે અહીંયા અવેજ કરીએ તો એફ બરાબર ડી બાય ડીટી ઓફ પી, પણ પી છે એમવી, માટે એફ બરાબર એમ અચળ છે બહાર લઈ લો તો લખાય ડીવી બાય ડીટી. પણ તમને ખબર છે કે ડીવી બાય ડીટી એટલે તાત્ક્ષણિક પ્રવેગ દર્શાવે, અને માટે આપણે લખી શકીએ એફ બરાબર એમ એ. તો આ જે સૂત્ર છે એફ બરાબર એમ એ, એ ગતિના બીજા નિયમનું પરિણામ છે. પણ બીજો નિયમ તમે લખો ત્યારે હંમેશા આ રીતે જ લખાય કે પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર પદાર્થ પર લાગતા બળ જેટલો અને બળની દિશામાં હોય છે. હવે અહીં બળના ત્રણ ઘટકો હોઈ શકે, પ્રવેગના પણ ત્રણ ઘટકો હોઈ શકે, એટલે આપણે જુદી જુદી દિશા માટે અલગ અલગ ઘટકો પ્રમાણે સૂત્ર લખી શકીએ કે એક્સ અક્ષની દિશામાં બળ લગાડવામાં આવ્યું હોય એને કારણે એક્સ અક્ષની દિશામાં જ પ્રવેગ ઉત્પન્ન થાય, વાય અક્ષની દિશામાં જે બળ લગાડ્યું હોય એફ વાય એને કારણે વાય અક્ષની દિશામાં એવાય જેટલો પ્રવેગ ઉદભવે, અને એવું જ ઝેડ માટે. તો આમ ઘટક સ્વરૂપે પણ આ સૂત્રને લખી શકાય. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, મિત્રો આ નિયમ તો આપણને આવડતો જ હોય છે કે આઘાત અને પ્રત્યાઘાત મૂલ્યમાં સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત મૂલ્યમાં સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જો આપણે એમ વિચારીએ કે કોઈ પદાર્થ ગતિ કરે છે,
કોઈ સ્થિર દિવાલ સાથે અથડાય છે તો દિવાલ પર બળ લાગશે. આ પદાર્થે લગાડેલું આઘાત છે અને એને કારણે દિવાલ તરત જ પદાર્થ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, જે પ્રત્યાઘાત છે. જેટલું બળ પદાર્થ દિવાલ પર લગાડશે એટલું જ બળ દિવાલ પદાર્થ પર લગાડશે. આથી આઘાત અને પ્રત્યાઘાત બંને મૂલ્યમાં સમાન હોય પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ધારો કે દોરી વડે તમે એક પદાર્થને સમચિત સપાટી પર ગતિ આપવા માટે ખેંચી રહ્યા છો તો તમે આ દિશામાં બળ લગાડો છો જે પદાર્થ પર લાગે છે, એટલે તરત જ પદાર્થ દોરી પર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે અને દોરીમાં તણાવ ઉદ્ભવશે. આ જે બળ લાગે છે તેને પ્રત્યાઘાત કહી શકાય. આ બંને બળો મૂલ્યમાં સમાન ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. તમે દોરી ખેંચો છો, દોરી પર બળ લગાડો છો, એટલું જ બળ દોરી તમારા પર વિરુદ્ધ દિશામાં લગાડે. તો આમ આઘાત અને પ્રત્યાઘાત મૂલ્યમાં સમાન ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. પણ અહીં અગત્યની વાત એ છે કે કોઈ પણ બળને આઘાત ગણી શકાય, પરિણામે બીજું જે બળ લાગે છે તે પ્રત્યાઘાત ગણી શકાય. હવે આઘાત અને પ્રત્યાઘાત એક જ ક્ષણે અસ્તિત્વમાં આવે, એટલે કયું આઘાત ગણવું અને કયું પ્રત્યાઘાત ગણવું એ આપણા પર છે. ગમે તે એકને આઘાત ગણી શકાય, બીજું બળ પ્રત્યાઘાત ગણી શકાય. પદાર્થ દિવાલ સાથે અથડાય અને બળ લગાડે એ જ ક્ષણે દિવાલ પદાર્થ પર બળ લગાડે છે, એટલે દિવાલે લગાડેલું બળ આઘાત ગણી શકાય તો પદાર્થે લગાડેલું બળ પ્રત્યાઘાત ગણી શકાય. આમ આઘાત અને પ્રત્યાઘાત કયા તે કહેવું મુશ્કેલ છે. ગમે તેને આઘાત ને પ્રત્યાઘાત તરીકે સ્વીકારી શકાય. હવે બીજી મહત્વની વાત એ છે કે આઘાત ને પ્રત્યાઘાત કોઈ દિવસ એક જ પદાર્થ પર ના લાગે. આઘાત અને પ્રત્યાઘાત ઘટનામાં ભાગ લેતા બે જુદા જુદા પદાર્થો પર લાગે છે. જો તમે આઘાત દિવાલ પર લાગ્યું એમ વિચારો તો પ્રત્યાઘાત પદાર્થ પર લાગે. આમ એક જ પદાર્થ પર એક સાથે આઘાત ને પ્રત્યાઘાત ના લાગી શકે. બળનો આઘાત એક નવી ભૌતિક રાશિ છે. બળનો આઘાત જેને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, બળ અને જેટલા સમય માટે બળ લગાડવામાં આવ્યું હોય તેના ગુણાકારને બળનો આઘાત કહે છે. બળ અને જેટલા સમય માટે બળ લગાડવામાં આવ્યું હોય તેના ગુણાકારને બળનો આઘાત કહે છે. તમને ખબર છે કે એફ બરાબર ડીપી બાય ડીટી ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર માટે એફ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીપી. તો બળ અને સમયનો ગુણાકાર એ બળનો આઘાત દર્શાવે. એ કોના જેટલો હોય છે તો તમે જોઈ શકો કે તે વેગમાનના ફેરફાર જેટલો હોય છે. તો બળનો આઘાત તે વેગમાનના ફેરફાર જેટલો હોય છે. તેનો એકમ, હવે આ વેગમાનના ફેરફાર જેટલો હોય એટલે કેજી મીટર પર સેકન્ડ કહી શકાય, વેગમાનનો જ એકમ. અને તેને ન્યૂટન સેકન્ડ વડે પણ દર્શાવી શકાય. તો વેગમાન માટે કે બળના આઘાત માટે એક સરખો એકમ વાપરી શકાય, ન્યૂટન સેકન્ડ અથવા કેજી મીટર પર સેકન્ડ. પારિમાણિક દ્રષ્ટિએ બળનો આઘાત અને વેગમાન સમાન છે.
પણ બળનો આઘાત તે વેગમાન નથી, વેગમાનનો ફેરફાર છે, એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે એફ બરાબર ડીપી બાય ડીટી. જો બળ અચળ હોય તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી પણ લખી શકાય. હવે એફ શૂન્ય હોય તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી શૂન્ય, માટે ડેલ્ટા પી શૂન્ય થાય. ડેલ્ટા પી શૂન્ય થાય એટલે વેગમાનમાં ફેરફાર થતો નથી, માટે પી જે છે તે અચળ છે એમ કહેવાય. તો આના પરથી આપણે વિધાન બનાવી શકીએ કે જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું પરિણામી રેખીય વેગમાન અચળ રહે છે. અહીં પદાર્થ અથવા તંત્ર, સમગ્ર તંત્ર માટે પણ આ જ લાગુ પડે છે. તો તંત્રના સંદર્ભમાં આપણે આ નિયમ લખીએ. જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું પરિણામી વેગમાન અચળ રહે છે. તો મિત્રો, અહીંયા પરિણામી બળ શૂન્ય હોય એટલે બળ નથી લાગતું એમ નથી સમજવાનું. બળ ભલે લાગતું હોય પણ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું પરિણામી રેખીય વેગમાન અચળ રહે. હવે આના ઉદાહરણ સ્વરૂપે આપણે વિચાર કરીએ કે ધારો કે આપણી પાસે કોઈ એક ગન છે અને આ ગનમાંથી આપણે બુલેટ ફાયર કરીએ તો પ્રારંભમાં ગન સ્થિર છે, બુલેટ ગનમાં છે એ પણ સ્થિર છે. એટલે હું કહું કે પ્રારંભિક વેગમાન છે બુલેટનું પીબી તે શૂન્ય છે. ગનનું વેગમાન પીજી એ પણ શૂન્ય છે. તો પીબી, તો અહીં પીબી પ્લસ પીજી પ્રારંભિક વેગમાન શૂન્ય છે. પ્રારંભિક વેગમાન એટલે આપણે આને પીઆઈ કહીએ, ઇનિશિયલ મોમેન્ટમ. હવે જ્યારે તમે બુલેટ ફાયર કરો છો ત્યારે ગન બુલેટ પર એફ જેટલું બળ લગાડે છે ડેલ્ટા ટી સમય માટે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આઘાત અને પ્રત્યાઘાત મૂલ્યમાં સમાન ને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે બુલેટ ગન પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે, એને માઇનસ એફ કહીએ. ધારો કે ડેલ્ટા ટી સમય માટે આ બળ લાગ્યું છે તો હવે બુલેટે પ્રાપ્ત કરેલું વેગમાન એને આપણે પીબી ડેશ કહીએ. તો એ થશે એફ ડેલ્ટા ટી. એફ જેટલું બળ લાગ્યું ડેલ્ટા ટી સમય માટે, બળનો આઘાત એટલે જ વેગમાનનો ફેરફાર, આટલું વેગમાન પ્રાપ્ત કર્યું. પહેલા વેગમાન શૂન્ય હતું. અને એ જ પ્રમાણે જે આપણી ગન છે એણે પ્રાપ્ત કરેલું વેગમાન પીજી ડેશ કહીએ તો તે છે માઇનસ એફ. બળ એના પર લાગ્યું ડેલ્ટા ટી સમય માટે, બળનો આઘાત એટલે પ્રાપ્ત કરેલું વેગમાન. હવે જો આપણે અંતિમ વેગમાન મેળવીએ ફાઇનલ પીએફ તો એ થાય પીબી ડેશ પ્લસ પીજી ડેશ.
દેટ ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા ટી અને પીજી ડેશ છે માઇનસ એફ ડેલ્ટા ટી માઇનસ એફ ડેલ્ટા ટી અને આ સરવાળો શૂન્ય થશે. તો તમે જુઓ પ્રારંભિક વેગમાન શૂન્ય હતું બુલેટ અને ગનના તંત્રનું, તો અંતિમ વેગમાન પણ શૂન્ય છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન આ તંત્ર પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી અથવા પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. એટલે આ તંત્રને અલગ કરેલું તંત્ર પણ કહી શકાય. એટલે ન્યૂટન વેગમાન સંરક્ષણનો નિયમ જે છે તે તમે આ રીતે પણ લખી શકો કે જો પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય એમ લખવાના બદલે અલગ કરેલા તંત્રનું પરિણામી વેગમાન અચળ રહે છે. અલગ કરેલા તંત્રનું, અલગ કરેલું તંત્ર એટલે એના પર કોઈ બળ લાગવાનું જ નથી, આવું અલગ કરેલા તંત્રનું પરિણામી વેગમાન અચળ રહે છે. મિત્રો, અહીંયા એક ઉદાહરણ આપવાની ઈચ્છા થાય છે. ધારો કે આપણી પાસે એક વાયુ પાત્ર છે. હવે આ વાયુ પાત્રમાં અણુઓ હોય અને આ બધા જ અણુઓ છે તે અસ્વ્યસ્ત અયોજિત ગતિ કરતા હોય. આ બધા જ આવી રીતે જેમ તેમ ગતિ કરતા હોય અને અસ્વ્યસ્ત અયોજિત ગતિ કહેવાય. વારંવાર અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય. હવે ટેબલ પર આ વાયુ પાત્ર સ્થિર પડેલું હોય તો એનું વેગમાન શૂન્ય છે. વારંવાર અથડામણો થાય ત્યારે આ અણુઓ જે છે એમના વેગમાન બદલાય. પણ તમે કોઈપણ તબક્કે પરિણામી વેગમાન શોધો તો એ પરિણામી વેગમાન શૂન્યનું શૂન્ય જ રહેશે. આ આખું પાત્ર એની જાતે જાતે ગતિમાં નહીં આવે. એટલે એ પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સમગ્ર તંત્રનું પરિણામી વેગમાન અચળ રહેશે. પણ તેના જે ઘટક કણો છે એના વેગમાનમાં સતત ફેરફાર થઈ શકે. એટલે બાહ્ય બળ ના લાગતું હોય કે શૂન્ય હોય ત્યારે એવું નહીં સમજવાનું કે આખા તંત્રના બધા કણો પણ સ્થિર હોય તો સ્થિર જ રહે. કણો પોતે ગતિ કરી શકે પણ સમગ્ર તંત્રનું જે વેગમાન છે એ હંમેશા અચળ રહે તે રીતે જ તેઓ તેમની ગતિમાં ફેરફાર કરી શકે. નહીં, આપણે આ સ્પષ્ટ વાત એ ઉલ્લેખ કરી દઈએ કે જ્યારે તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે માત્ર તંત્રનું પરિણામી વેગમાન અચળ રહે છે. પણ તેના ઘટકો ના વેગમાનમાં ફેરફાર થઈ શકે. મિત્રો, હવે આપણે વાત કરીએ એક બિંદુગામી બળોની. એક બિંદુગામી બળો એટલે કોન્કરન્ટ ફોર્સિસ એવું કહેવાય. એક બિંદુગામી બળો એટલે એક જ બિંદુમાંથી પસાર થતા બળ. ધારો કે કોઈ પદાર્થ છે એના પર આપણે જુદા જુદા બળો લગાડીએ. એક બળ આમ લાગતું હોય, બીજું બળ આમ લાગતું હોય, ત્રીજું બળ આ દિશામાં લાગતું હોય, તો બધા જે બળો છે એને લંબાવતા તે એક જ બિંદુમાંથી પસાર થાય છે. માટે આ બળોને એક બિંદુગામી બળો કહેવાય. હવે આ એક બિંદુગામી બળોની અસર હેઠળ જો સ્થિર પદાર્થ સ્થિર રહેતો હોય અને ગતિમાં રહેલો પદાર્થ ગતિમાં રહેતો હોય તો એનો અર્થ એ થયો કે પરિણામી બળ શૂન્ય હોવું જોઈએ. તો જ સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાં રહેલો પદાર્થ ગતિમાં રહે. એટલે આપણે કહીશું કે એક જ બિંદુમાંથી
પસાર થતા બળો ને એક બિંદુ ગામી બળ કહે છે. હવે આ એક બિંદુગામી બળની અસર હેઠળ પદાર્થ સંતુલનમાં રહેતો હોય તો પરિણામી બળ શૂન્ય હોય. એક બિંદુગામી બળોની અસર હેઠળ પદાર્થ સ્થિર રહેતો હોય અથવા અચળ વેગથી ગતિ કરતો, તો ન્યૂટનના પહેલા નિયમ અનુસાર તમે કહી શકો કે આ બધા જ બળોનો સદિશ સરવાળો છે તે શૂન્ય થાય. જેટલા બળો લાગતા હોય એ બધાનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે સ્વતંત્ર રીતે એવું પણ કહી શકાય કે બધાના એક્સ ઘટકો એફએક્સઆઈ શૂન્ય થાય, બધાના વાય ઘટકો પણ શૂન્ય થાય, અને બધા જ બળોના ઝેડ ઘટકોનો સરવાળો પણ શૂન્ય થાય. તો આવી સ્થિતિમાં પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય, જેને બળોનું સંતુલન કહે છે. એટલે એક બિંદુગામી બળોની અસર હેઠળ હંમેશા પદાર્થ સંતુલનમાં જ હોય એવી વાત નથી. એક બિંદુગામી બળો હોય ત્યારે જો પદાર્થ સ્થિરનો સ્થિર રહે અથવા ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ સંતુલનમાં છે એમ કહેવાય, અને આ બધા બળોનું પરિણામી શૂન્ય. અહીંયા આપણે જો આ બળોનું પરિણામી મેળવીએ, એક બળ આ દિશામાં લાગ્યું છે, બીજું બળ આ દિશામાં લાગે છે, આ બેનું પરિણામી આ રીતે મેળવી શકાય, જેને આપણે એફ ડેશ કહીએ, તો આ એફ વન જે છે એ બરાબર એની વિરુદ્ધ દિશામાં એના જેટલું જ હશે. એટલે એફ વન અને એફ ડેશ એકબીજાની અસરને નાબૂદ કરે, જ્યાં એફ ડેશ તે એફ ટુ અને એફ થ્રી નું પરિણામી છે. આમ જ્યારે બળોનું સંતુલન હોય ત્યારે આ બધા જ બળોનો સદિશ સરવાળો એફ વન એફ ટુ અને એફ થ્રી નો સદિશ સરવાળો શૂન્ય થાય. એનો અર્થ એવો થાય કે આ ત્રણેય સદિશોને તમે એક પછી એક એવી રીતે ગોઠવો કે એકના હેડ ઉપર બીજાનું ટેઇલ સંપાત થતું હોય, તો એફ વન આમ દોરીએ. હવે એફ ટુ એવી રીતે દોરીએ કે જેથી એફ વન ના હેડ પર એફ ટુ નું ટેઇલ સંપાત થાય, તો આ એફ ટુ થઈ ગયું. હવે એફ થ્રી દોરીએ કે જેથી એફ ટુ નું ટેઇલ એફ થ્રી નું ટેઇલ એફ ટુ ના હેડ પર સંપાત થાય, તો આ એફ થ્રી જે છે એનું હેડ આપોઆપ એફ વન ના ટેઇલ સાથે સંપાત થાય છે, તો આ ત્રણેયનો સદિશ સરવાળો તે શૂન્ય થાય. આમ જ્યારે એક બિંદુગામી બળોની અસર હેઠળ પદાર્થ સંતુલનમાં હોય ત્યારે લાગતા બધા જ બળોનો સદિશ સરવાળો શૂન્ય થશે.